कुछ नहीं चाहिए, बस एक छोटा सामान। बोले फोर व्हील ना लेवाय कई नहीं, आ पेट्रोल ना भाव केवा छे हे लावी असी आपनी सामे मारी दर्शना नी रियल। हेलो यूट्यूब फैमिली, गुड मॉर्निंग, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરીએ કે તમે એકદમ મજામાં હશો। તો સ્વાગત છે નવા એક વ્લોગમાં। અત્યારે કામ પર જવા માટે રેડી છીએ, તો દર્શનાને પણ કામ મળી ગયું છે, તો સિલાઈ મશીન સીવવાનું, મશીન કપડાં સીવવાનું, એને એમાં જવાનું છે। 250 રૂપિયા એને રોજ આપે, એને જવાનું 8 વાગ્યાથી 6 વાગ્યા સુધી, મારે 8 થી 8। અમે ભાઈ અત્યારે હારે નીકળીએ છીએ અને અત્યારે ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો, વેલા નહીં પૂછું તો કંઈક સાંભળવું પડશે કોકનું, એટલે અમે જલ્દી જલ્દી હવે જઈએ। નવું મળશે તો આપણે એડ કરશું વિડીયોમાં, તો બધા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો। તો આપણે હવે જઈએ છીએ કામ ઉપર। કેવા? ઓહો, એટલી ઠંડી છે ને, તો ગરમ પાણી કરી લેવાય ને? હા ભાઈ, અહીંની ઠંડી તો બહુ નેક્સ્ટ લેવલ છે। હા હા હા, ભૂકા કાઢી નાખે એવી ઠંડી છે। તો ભાઈ લેવો બ્રશ તો આમાં જ હતું, ના ના કર્યું ને બ્રશ, દિશામાં નાખ્યું હતું બ્રશ કરી। આપણે જ્યાં કામ કરવા લાગ્યા છે, બપોરનું જમવાનું પણ આપે છે, 20 રૂપિયા લે એક ડીશના। મને પણ કામ મળી ગયું છે અને હું જીમનાસ બહાર નીકળીએ। હા તો હવે ભાઈ આપણે હે ને જલ્દી જલ્દી નીકળીએ, એટલે ભાઈ કોઈ આપણે કંઈક કહે નહીં, આપણે ટાઈમે પૂગવું પડે અહીંયા। ચલો મેરે કો બસ કામ। તો ભાઈ હાલો તો નીકળીએ આપણે કામ ઉપર। તો ભાઈ દર્શનને ખબર નથી, હું એક વસ્તુ, એક ગિફ્ટ દર્શના માટે ના નીકળી અહીંયા હું લઈ આવું છું। તો દર્શનને મુજે તો બહોત દુખ હો રહા હે કે યો જિગ્નેશ કો આજ બહોત કામ કરના પડા। ઓ કામ કરવું પડ્યું, કાઈ વાંધો નહીં, એમાં હું હોય પણ મને હવે એમ થાય કે બિસારો થાકી ગયો। હવે ભાઈ થાકવાનું તો કામ જ એવું કરવાનું છે, તો પછી હું કરું પહેલી વાર દર્શના માટે ચોકલેટ લઈ આવ્યો। આજે અમારો અહીંયા ચોથો દિવસ છે અને ચોથા દિવસ ની સાંજ પડી ગઈ અને અમે અત્યારે જમી લીધું દર્શના, એમ મેં મસ્ત જમવાનું બનાવ્યું હતું, સેવ ટમેટા નું શાક હતું। આઈની લાઈફ તો હે ને બહુ ચેન્જ છે, સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી સતત કામ 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 કામ। અત્યારે તો જેવું અમારે અમે ફીલ કરીએ એવું વિડીયોમાં લાવીએ, રિયલ ઘટના। તો આ ભાઈ અમારી રિયલ ઘટના છે જે અમે લાવીએ છીએ આપની સામે મારીને દર્શનાની રિયલ ઘટના। આજે 4-5 દિવસ થઈ ગયા, એક દિવસ એવો નથી કે અમારા બેયના મમ્મીને પપ્પાનો ફોન ના હોય, આખા દિવસમાં 2-2, 3-3 વાર ફોન આવે। બાર પાસ કરીને બીસીએના 2 વર્ષ કર્યા, પણ તી પછી મેં નોકરીનો એવો નહીં કે મેં નોકરીનો ચાન્સ નહીં કર્યો, મેં લેવલ બહાર નોકરીની ટ્રાય કરી છે પણ ક્યાંય ચાન્સ નથી આવ્યો મેં। અને ખુદનો મારો ધંધો પણ છે ફ્રૂટ વેચવાનો, પણ એમાં હું ભાઈ અત્યારે હાલે બહુ મંદી, નકર એમાંય થઈ જાય 500-700 રૂપિયા એમાં મળી જાય, પણ આપણે એટલું જ જોઈએ છે ને ભગવાન અમને હારે ખાવા પીવા દી। અમે જ્યાં રહીએ ને અમે એકલા એ નથી એવું નથી, પણ છે અમારા રિલેટિવ ઘણા બધી, પણ બહુ દૂર દૂર છે અત્યારે, અહીંયા અમે બી એકલા જ છીએ રૂમમાં, અમારી બાજુમાં રહીને બધા યુપી બિહારના લોકો છે જે આપણી ભાષા તો સમજતા નથી, આપણી આપણે ગુજરાતી બોલીએ ને, એ યહાં પર ક્યું હે, યે ક્યાં હે, ક્યાં કર રહે હો, નહીં અચ્છા તો વો લોગ બહોત અચ્છે, ઉસકે સાથ બોલ બોલ કે મેં હિન્દી ભાષી, વો હમે ઓર કુછ નહીં ચાહીએ, બસ એક છોટા સા હમારા અપના ઘર।
ચાહીએ. એટલા માટે જ અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ અમે બે વર્ષ અહીંયા મહેનત કરીએ ને કામ કરીએ ને, તો હું કે ભાઈ આપણે એક અલગથી ઘર બનાવીએ ને તો આપણે કંઈક આગળ આપણું ભવિષ્ય એમાં દેખાય. દો સાલ તો નીકળી નહીં નીકળે ગયા, લેકિન એક સાલ તો નીકળ લે ગયા. હા, એક સાલ તો કમ સે કમ હમકો યહાં પર રહેના હી યે કામ. યા 6-7 મહિને. હા, મકડી ઓર જો જો એથી કાઈ જીવો પડશે ઈ બહાર ભેજ કે હી રહુંગી. અત્યારે અમે જી રૂમ માં રહેને મસ્ત લાગે. મકડી તો કામ વારે આપણે 8 વાગે કામ ઉપર નીકળી જાય ને હાજે 8 વાગે આવીએ કામે થી, પછી આવીને તો અહીંયા ઉઈ જવાનું જ રે, નાઈ ધોઈને ખાઈ પી. અહીંયા ન તો કોઈની ઘેરે જવાનું હોય, અહીંયા બધા અજાણ્યા જ છે. હવે જાણીતા બનાવવા પણ જે આપણા જાણીતા પહેલેથી હોય, આપણે જેની અરે ઉઠતા બેસતા હોય એના જેવી મજા ન આવે. એટલે અમે હે ને આ સ્પેશિયલ બધું ફીલ કરવા માટે જ અમે લોકો અહીંયા આવ્યા. હું દ્રશના બી બધાથી અલગ એટલા માટે થયા કે કંઈક આપણે નવું ફીલ કરીએ, આપણી આપણી અંદર નવી એનર્જી જાગે, આપણી નવું કંઈક હું આમ જાણવા મળે. રૂપિયા તો કામમાં હેલી વાત છે, મારે ફ્રૂટનો ધંધો છે, રિક્ષા છીએ, હું દ્રશના એમાં ખુશ જ છીએ. ભલે ફોર વ્હીલ ના લેવાય કંઈ નહીં, આ પેટ્રોલના ભાવ કેવા છે. હે, મોટરસાઇકલ છે આપણી પાસે, ટુ વ્હીલ સ્પ્લેન્ડર 2012 મોડલ છે મારી પાસે. એ ભાઈ મારા પપ્પાએ લઈ દીધું હતું, મેં એક જ વાર કીધું પપ્પા મારે ગાડી લેવી છે સ્પ્લેન્ડર. મારા પપ્પાએ પણ હતા કે ન હતા એની ગાડી લઈ દીધી હતી મને સ્પ્લેન્ડર. કોઈ પણ નહોતી ગામમાં. અત્યારે ઘર નવની તો નેક્સ્ટ લેવલ યાદ આવે છે. હું દર્શના હારે છીએ ને એમ નથી થતું ઘેર વયા. હા, એમ નથી થતું કે ઘેરે વયા જઈએ આપણે, પણ યાદ આવે છે બધા એની ઘર ને બધું. દર્શના છે ને એટલે એ છે ને એક મારી ખુશી છે. એનું મોઢું ના જોયું હોય તો ને કંઈક કંઈ એમ કંઈ આમ આગળ વિચારવાનું જ મન ના થાય મને. આ બસ એ એટલું એક્ઝામ્પલ લઈ લો, એ કંઈ બોલવા જાય ને તો એ વાત ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. આપણે કંઈક આપણું હાલી જાય ને પછી આપણી લવ સ્ટોરી અને અમારા મેરેજ કેમ થયા ને એ અમે બે વિડીયોમાં કહેવું મસ્ત રીતે. નોર્મલ લોકો છીએ, નથી અમારી પાસે એટલું બધી કઈ ખાસ. અમે વિડીયો સારા બનાવીએ છીએ તો પ્લીઝ તમે બધા સપોર્ટ કરો અને પ્લીઝ અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને અમારું ચેનલ ઝડપથી ગ્રો થાય. તો ભાઈ આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, મળીએ નવા વ્લોગમાં, બાય. હાલો હવે જીગુબેન ની ઘરે જઈ આવીએ તો દ્રશના હવે ફાઇનલ છે.